ત્યારબાદ કોલેજમાં પ્રવેશ માટે આજથી પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. કોમન એડમિશન પોર્ટલમાં આજથી રજીસ્ટ્રેશન શરૂ થયું છે. સરકારી યુનિવર્સિટીમાં પ્રથમવાર કોમન એડમિશન પ્રક્રિયા થશે. ધોરણ 12નું પરિણામ જાહેર થયાના 2 અઠવાડિયા સુધી આ પ્રવેશ પ્રક્રિયાઓ ચાલશે. રાજ્યની 12 સરકારી યુનિવર્સિટી માટે આ પ્રવેશ પ્રક્રિયાઓ શરૂ થઈ છે. મહત્વનું છે કે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓને એક છત્ર નીચે લાવી સરકાર રાજ્યની 14 સરકારી યુનિવર્સિટી અને તેને સંલગ્ન કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા કોમન બનાવી છે, જેના ભાગરૂપે ગુજરાત કોમન એડમિશન સર્વિસ GCAS પોર્ટલ બનાવાયું છે. આજે 1 એપ્રિલથી કોલેજમાં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે. હાલમાં ધોરણ 12ના પરિણામ આવ્યા નથી એટલે વિદ્યાર્થીઓએ પોર્ટલ પર માત્ર પોતાનું નામ, સરનામું, ફોટા સહિતની પૂરક વિગતો ભરવાની રહેશે. બોર્ડ પરિણામ આવ્યા બાદ શૈક્ષણિક માહિતી ભરી યુનિવર્સિટી અને કોલેજ પસંદ કરી ₹300 રજીસ્ટ્રેશન ફી અને તે બાદ કોલેજને ફી ભરવાની છે. કેટલીક સરકારી કોલેજોમાં બહેનોના ટ્યુશન ફી માત્ર ₹5 છે. અને હવે જોઈશું મતનો મહાસંગ્રામ. તે